દર મહિને આપણે જ્યારે ડેટા જોઈએ ને ત્યારે ખબર પડે કે બે વસ્તુના ગ્રાફ તો ઉપર જ જાય છે. એક આપણો શેર બજારનો ગ્રાફ અને બીજો છે યુપીઆઈમાં કેટલા રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા તેનો ગ્રાફ. હવે શેર બજારનું ફ્યુચર તો આપણે પ્રિડિક્ટ કરી શકતા નથી, પણ યુપીઆઈમાં 2024માં કયા કયા નવા નિયમો લાગુ થવાના છે, કયા નિયમો ઓલરેડી લાગુ થઈ ગયા છે એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને અત્યારે હું તમને 5 એવા ફીચર્સ કહીશ જે યુપીઆઈમાં નવા લાગુ થયા છે કે થવાના છે. પહેલા જે અપકમિંગ ફીચર્સ છે એ તમને જણાવવા માંગુ છું. તો આવનારા થોડા સમયમાં જેની આપણને માહિતી મળી ગઈ છે એવા 3 ફીચર્સ લાગુ થવાના છે. પહેલું 4 અવર ડિલેનો હશે, એટલે આપણે જ્યારે કોઈ પણ નવા અકાઉન્ટમાં યુપીઆઈ એક્ટિવેટ કરાય છે તો 24 કલાક માટે એ અકાઉન્ટમાંથી આપણે 5000ની જ ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ. એ જ રીતે બેંકમાં આપણે NEFT કરવું હોય તો નવો બેનિફિશિયરી એડ કર્યા પછી આપણે 24 કલાકમાં 50000 રૂપિયા જ ટ્રાન્સફર કરી શકીએ છીએ NEFTના માધ્યમથી. એવું જ યુપીઆઈમાં થશે કે આપણે કોઈ પણ નવા યુપીઆઈ આઈડી સાથે જો ટ્રાન્ઝેક્શન કરીએ છીએ જેમની જોડે આપણે આજ સુધી કોઈ પણ ટ્રાન્ઝેક્શન કર્યું નથી, તો પહેલા ટ્રાન્ઝેક્શન પહેલા 4 કલાકમાં આપણે 2000થી વધુનો ટ્રાન્ઝેક્શન નહીં કરી શકીએ. આ 2000ની લિમિટ 2 કારણથી રાખી છે. પહેલી, આપણે જે નાના નાના દુકાનોમાં જઈને નાના ટ્રાન્ઝેક્શન કરતા હોય છે ત્યાં કદાચ પહેલી વખત ટ્રાન્ઝેક્શન કરીએ બી છે તો એ 2000થી નાની રકમનું હોય છે. બીજું, 2000થી મોટી રકમમાં 4 કલાકની લિમિટ એટલે રાખી છે કે ઘણી વખત ફોન ચોરી થઈ જતા હોય છે કે યુપીઆઈ સ્કેમ થતા હોય છે, એવા સ્કેમથી બચવા માટે કે પછી આપણા પૈસા આપણા ખાતામાંથી ના જાય એના માટે આ નિયમ લાગુ થઈ શકે છે. બીજો, ટેપ એન્ડ પે ફીચર આ વર્ષમાં ચાલુ થશે. આપણે અત્યાર સુધી યુપીઆઈમાં પેમેન્ટ કરવું હોય તો યુપીઆઈ ફોન નંબર, યુપીઆઈ આઈડી કે QR કોડથી કરીએ છીએ, પણ આપણા દરેકના ડિવાઇસની અંદર એક NFC કરીને ફીચર હોય છે. આ ફીચરને યુઝ કરીને આપણે જેને પેમેન્ટ કરવાનું છે એની ડિવાઇસની જોડે આપણો ફોન ટેપ કરીને પણ પેમેન્ટ કરી શકીશું. આ પેમેન્ટ કપાશે આપણા યુપીઆઈ વોલેટમાંથી, એટલે ઇન્ટરનેટની જરૂરત નહીં પડે. જે બી યુપીઆઈ એપ્લિકેશન આપણે વાપરીએ છીએ એના વોલેટમાંથી આ બેલેન્સ તરત કપાઈ જશે, એટલે ટેપ એન્ડ પેથી ફટાફટ પેમેન્ટ થઈ શકશે. ત્રીજું છે યુપીઆઈ એટીએમ. યુપીઆઈ એટીએમનો વાયરલ વિડીયો તમે જોયો જ હશે. એ વાયરલ વિડીયોમાં આપણને ક્લિયરલી દેખાય છે કે જો યુપીઆઈ એટીએમ લાગી ગયા તો આપણે કાર્ડ રાખવાની જરૂરત જ નહીં પડે અને યુપીઆઈથી કોડ સ્કેન કરીને પિન એન્ટર કરીને આપણે જેટલા પૈસા જોઈએ છે એ આપણે વિધડ્રો કરી શકીશું. હવે 2 એવા ફીચર કહીશ જે ઓલરેડી અપડેટ થઈ ગયા છે. પહેલો છે કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ વધારી દેવામાં આવી છે. અત્યારે આપણને ખબર જ હશે કે આપણે 24 કલાકની અંદર 1 લાખ રૂપિયાનું જ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ, પણ RBIએ ડિસેમ્બર 2023માં આપણને જણાવ્યું કે હોસ્પિટલ અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એટલે હેલ્થકેર ફેસિલિટીઝ અને એજ્યુકેશન ફીઝ આપણે જો ભરવાની છે એવા સંજોગોમાં આપણે 5 લાખ સુધી 24 કલાકમાં ટ્રાન્સફર કરી શકીએ, જેનાથી એ 1 લાખ રૂપિયાની લિમિટ આપણને અસર ના કરે. બીજું ફીચર જે આ વર્ષથી ચાલુ થયું છે એ છે યુપીઆઈ આઈડી ડીએક્ટિવેટ કરવાનું. આ પણ સ્કેમથી બચવા માટે છે કે આપણા દેશમાં શું થાય છે કે કોઈ બી વ્યક્તિનો ફોન નંબર 3 મહિના માટે બંધ રહે ને તો પછી એ નંબર બીજા કોઈને અલોટ થઈ શકે છે. એવા સંજોગોમાં એ નંબર જો બીજા કોઈ યુપીઆઈ આઈડી જોડે કનેક્ટેડ છે તો પછી એ પેમેન્ટ એમાં પહોંચી જશે સીધું. અને એટલે જ હવે જો 12 મહિના માટે કોઈ પણ વ્યક્તિ પોતાના અકાઉન્ટમાં યુપીઆઈનો એક પણ ટ્રાન્ઝેક્શન કરતું નથી તો એમનું યુપીઆઈ આઈડી ડીએક્ટિવેટ થઈ જશે. 2024થી આ નિયમ લાગુ થયો છે. આશા રાખું છું આ વિડીયોની માહિતીથી યુપીઆઈની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ. અને બસ આવી જ માહિતી જોવી ગમે છે તો એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.